નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હશેનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે કીડી અને હાથીની સરસ મજાની વાર્તા ભણીશું અને થોડા સવાલ જવાબ જોઈશું. તો ચાલો સૌથી પહેલા આપણે વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે એન ઘેન દીવા ઘેન. એક હતા હાથીભાઈ જેનું નામ હતું ચંદુ, અને એક હતા કીડીબેન જેનું નામ હતું ટીકુ. આ હાથીભાઈ અને કીડીબેન બંને દોસ્ત જંગલમાં રહે. બંને આખો દિવસ ખૂબ જ વાતો કરે. એક દિવસ વાતોના તડાકા મારીને બંને કંટાળ્યા. વાતોના તડાકા એટલે ગપ્પા મારવા. કીડી કહે, એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. હાથીભાઈ તો હસવા લાગ્યા, ચાલને ના કોણે પાડી છે, હું તો તૈયાર જ છું, ચાલ કુસ્તી કુસ્તી રમીએ. આ સાંભળી કીડીબેન તો ડરી ગયા. નારે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી કુસ્તી રમાય, ચાલ આપણે થપ્પો થપ્પો રમીએ. ત્યાર પછી ચંદુ થપ્પો રમવા તૈયાર થઈ ગયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ ઊભો રહી ગયો. કીડીબેન તો દાવ દે છે, બોલે છે, એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે. કીડીબેન ગણતરી કરે છે, 1 2 3, આવું કે 8 9 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. કીડીબેન બોલે છે, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી એ જાડો છે. એમ કહીને કીડીબેન તો હસવા લાગે છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. આ સાંભળી ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને તાવ આપવા આંખ મીચીને ઊભો રહી ગયો. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન, સંતાઈ કે? હાથીભાઈ પણ ગણવા લાગ્યા, 1 2 3 4, આમ ગણતા ગણતા 10 સુધી ગણ્યું અને પછી કહે છે કે એ હું આવ્યો. ટીકુ તો ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં. એ તો થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો. આપણે જ્યારે થાકી જઈએ ત્યારે આપણને શ્વાસ ચડી જાય ને, તેવી રીતે તેની સૂંઢમાંથી પણ પવન ફૂંકાયો અને તે પવનથી બધા પાંદડા ઉડવા લાગ્યા અને જે પાંદડા પર ટીકુ કીડી બેઠી હતી તે પાંદડું પણ ઉડવા લાગ્યું. કીડી બોલી, અરે હું મરી જઈશ, બચાવો બચાવો. અને હાથી તો ટીકુને જોઈને બોલ્યો, ટીકુનો થાપ્પો, ટીકુનો થાપ્પો. આ વખતે ટીકુડી હારી ગઈ. આમ એક વાર ચંદુ હાર્યો અને એક વાર ટીકુ હારી. બંને થાકી ગયા એટલે થોડું પાણી પી અને પાછા ફરી રમવા લાગ્યા. આ વખતે ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. સંકોરીને એટલે ભેગા કરીને પથ્થરો વચ્ચે સંતાઈ જાય તો હાથી પણ પથ્થરો જેવો જ લાગે ને, એટલા માટે જાણે કે કોઈ પથ્થર જ હોય એવી રીતે તે તો બેસી ગયો. ટીકુડી દાવ આપે છે, બોલે છે, એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે? હવે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ના જોઈએ. આમ કહીને તે હસવા લાગે છે. ત્યાર પછી ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડી ના દેખાય. ટીકુએ તો એક મસ મોટા પથ્થર પર ચડીને પણ જોયું. મસ મોટો એટલે
ખૂબ જ મોટો પણ ચંદુ હાથી ક્યાંય મળે નહીં। થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી ગઈ। આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી। અને ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર તો ઊભો થયો। અરે એ તો ચંદુ જ હતો। તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો। ટીકુડી તો મોઢું મચકોડીને કહે છે, સારું સારું કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર। હવે ટીકુએ પણ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ। બાળકો, હાથીની ચામડી જાડી હોય છે, તેથી ચંદુને કંઈ ખબર પડી નહીં। ચંદુએ આંખો ખોલી અને ટીકુને શોધવા લાગ્યો। આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડામાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, પણ ટીકુડી ક્યાંય દેખાતી નથી। તે કહે છે, હું તો હાર્યો, તું જીતી ગઈ, હવે બહાર આવ। જીતી ગઈ, હું જીતી ગઈ, ટીકુડી તો ખુશ થઈને જોર જોરથી આવી બૂમો પાડવા લાગી। આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું, એમ કહીને જોર જોરથી હસવા લાગી। ચંદુ બોલ્યો, ટીકુડી એકવાર તું જીતી, એકવાર હું જીત્યો। અને ટીકુડી કહે, ચંદુડા એકવાર હું હારી, એકવાર તું હાર્યો। બાળકો, આમ બંને એક એક વાર હાર્યા અને બંને એક એક વાર જીત્યા। રમત રમ્યા પછી બંને પાછા ગપ્પા મારવા લાગ્યા। ચંદુ કહે, આ બધું તો ઠીક, જો ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતી જાય, એમ કરીને હસવા લાગ્યો। અને ટીકુડી કહે, એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત, જે નાનામાં નાના દરની અંદર ઘૂસી જાય તે જીતે, આમ એ પણ મોટેથી હસવા લાગી। આવું સાંભળી અને ચંદુ પણ જોર જોરથી હસવા લાગ્યો અને એના હસવાથી એટલો બધો એની સૂંઢમાંથી પવન ફૂંકાયો કે આજુબાજુની બધી જમીન સ્વચ્છ થઈ ગઈ, બધી માટી ઉડી ગઈ અને ટીકુબેન, અરે ટીકુબેન પણ ઉડ્યા। મજા પડી ને બાળકો કીડી અને હાથીની વાર્તા સાંભળીને? ચાલો હવે થોડા પ્રશ્નો જોઈએ। વાતચીત પ્રશ્ન એક, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? બાળકો, તમારે કહેવાનું છે કે તમને ક્યારે વધારે મજા આવી। મને તો જ્યારે હાથીની સૂંઢમાંથી પવન ફૂંકાય ને કીડીબેન ઉડી જાય છે ત્યારે ખૂબ જ મજા આવી, તમને ક્યારે મજા આવી વિચારજો હો। બીજો પ્રશ્ન, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે, વિચારો જોઈએ। હાથીના પગ પાસે પડી હશે, ઝાડ પાસે પડી હશે કે થોડી દૂર ઉડી ગઈ હશે, એ તમારે વિચારીને તમારી રીતે કહેવાનું છે। ત્રીજો પ્રશ્ન, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે, કીડી સાથે ગમે કે હાથી સાથે ગમે અને શા માટે? તમારે કહેવાનું છે કે જો તમને કીડી સાથે રમવું ગમે તો શા માટે રમવું ગમે અને હાથી સાથે રમવું ગમે તો શા માટે રમવું ગમે। ત્યાર પછી, તમારા વાલા મિત્રનું નામ શું છે, તમે તેની સાથે કઈ રમત રમો? કહેવાનું છે કે તમારો સૌથી સારો મિત્ર હોય, જેની સાથે તમે વધારે રમતા હોય તે મિત્રનું નામ, અને તમે બંને મળીને કઈ કઈ રમત રમો છો તે પણ કહેવાનું છે। પાંચમો પ્રશ્ન, તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો અને શા માટે? ક્યાં સંતાવ છો તમે, બાથરૂમમાં, બાલ્કનીમાં, પલંગ નીચે? તમારે તે કહેવાનું છે। છઠ્ઠો પ્રશ્ન, શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો અને કેમ? જ્યાં જલ્દીથી પકડાઈને જઈએ તે જ સ્થળ તમને ગમતું હશે, બરાબર ને? તમને કયા સ્થળે સંતાવ છો તે તમારે કહેવાનું છે। આગળ, સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો। તો ચાલો બાળકો આપણે આ પ્રવૃત્તિ કરીએ,
જેમાં જો વાક્ય સાચું હશે તો કાન પકડવાના છે અને ખોટું હશે તો નાક પકડવાનું છે। વાક્ય 1, હાથી અને કીડી દુશ્મન હતા। ખૂબ જ સરસ। વાક્ય ખોટું છે, કારણ કે હાથી અને કીડી તો દોસ્ત હતા। બીજું, હાથી કુસ્તી રમવા માંગતો હતો। ખૂબ જ સરસ, આ વાક્ય સાચું છે। ત્રીજું, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો। ખૂબ જ સરસ, વાક્ય ખોટું છે, કારણ કે હાથી ઝાડ ઉપર નહીં, ઝાડ પાછળ સંતાઈ ગયો હતો। ચોથું, કીડી પાંદડામાં છુપાઈ ગઈ। ખૂબ જ સરસ, વાક્ય સાચું છે। પાંચમું, કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી। વેરી ગુડ, વાક્ય ખોટું છે, કારણ કે કીડી હાંફવા લાગી હતી, ફૂફાડા મારવા લાગી ન હતી। છ, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી। ખૂબ સરસ, વાક્ય ખોટું છે, કારણ કે હાથી મોટેથી બૂમાબૂમ કરવા લાગ્યો હતો, કીડી નહીં। સાત, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી। વાક્ય ખોટું છે, કારણ કે બંને વખતે નહીં, હાથીએ માત્ર એક જ વખત કીડીને શોધી હતી। આઠ, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો। ખૂબ જ સરસ, વાક્ય ખોટું છે। નવ, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ। ખૂબ સરસ, આ વાક્ય પણ સાચું છે। દસ, જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા। ખૂબ સરસ, આ વાક્ય સાચું નથી, વાક્ય ખોટું છે। તો મજા આવી ને બાળકો વાર્તા ભણવાની? તમે પણ આ વાર્તાનું ફરીથી એકવાર વાંચન કરજો। આજે ભણેલા સવાલ જવાબને નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો। આવજો।